મોરબીના રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર મહાયજ્ઞ યોજાયો. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો. શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા પર્યાવરણ શુદ્ધિ અર્થે, રુદ્ર કૃપાણી ગ્રહોની શાંતિ અર્થે લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 7:30 કલાકે યજ્ઞ પ્રારંભ અને બપોરે 12 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર દાદાના સાનિધ્યમાં મુદમંગલમય વાતાવરણમાં યજુર્વેદની ઋચાઓ સહ લઘુરુદ્રના બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો. રફાળેશ્વર મહાદેવના સાનિધ્યની પર્યાવરણ શુદ્ધિ અર્થે શ્રાવણ માસની કૃપા પ્રાપ્તિ હતી, ગ્રહ પીડાની મુક્તિ હતી. રફાળેશ્વર મહાદેવના સાનિધ્યની લઘુ મહાયજ્ઞ માત્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વધારે દંપતીઓએ આ મહાયજ્ઞની અંદર ભાગ લીધો હતો, તેમજ મહાયજ્ઞ મહાપ્રસાદ અને ગામ રફાળેશ્વર ગામ બધાના સાત સહયોગથી આ મહાયજ્ઞ સંપન્ન થયું. રફાળેશ્વર મહાદેવનું ઘણા પુરાણ મંદિર છે અને એ ઘણા ધાર્મિક બધા કાર્યક્રમ થાય છે, પિતૃ અર્પણ થાય છે અને ઘણા યજ્ઞ થાય છે, રુદ્રી થાય છે અને રાજાએ બનાવેલું આ મંદિર છે અને બધા આજુબાજુના ગામો ગામડાઓ વિદેશથી પણ બધા અહીંયા રુદ્રી કરાવવા માટે આવે છે અને ખૂબ રફાળેશ્વર મહાદેવની કૃપા છે અહીંયા આગળ બધા ઉપર અને ગ્રામ સમાજ અને કુટુંબ પણ બહુ જ મહત્વ છે અને ગ્રામ સમાજ મહિલા મંડળ અમારા બધા ખૂબ અહીં આગળ પૂજા અર્ચન કરવા આવે છે.